એટલે કે વિનોબાજી, એના ઘરની અંદર એક ફણસનું ઝાડ હતું. ફણસમાં બહુ મોટી પેશી જેવા ફ્રૂટ થાય, મોટું ફ્રૂટ થાય, એમાંથી મોટી મોટી પેશી નીકળે. હવે જુઓ, અહીંયા ઘર હતું અને અહીંયા ઝાડ હતું, અને ઝાડ બહુ મોટું હતું, એમાં કેટલાક ફણસ ઉગ્યા હતા. એટલે રોજ વિનોબાજી અને બીજા ભાંડરુઓ રાહ જોવે કે આ ક્યારે ફળ નીચે ઉતરે ને ક્યારે આપણો વારો લાગે, કારણ કે બાળકને તો મન થાય કે આ પેશી છે એ ખાવા મળશે. એટલે રોજ સવારે જોવે કે હજી ફળ ઉતર્યું નથી. એક દિવસ સવારે જોયું તો ફળ ગાયબ, અને બધાને ધ્રાસકો પડ્યો કે જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા એ ફળ ગયું ક્યાં, અને બધા મૂંઝાણા. પણ એનું ધ્યાન ગયું કે વિનોબાજીના માં એક બાજુ ખૂણામાં બેઠા બેઠા એ ફળ બરાબર ખોલી રહ્યા હતા અને પેશીઓ બહાર કાઢી રહ્યા હતા. આજુબાજુમાં છોકરાઓ ગોઠવાઈ ગયા, છોકરાઓ ગોઠવાઈને રાહ જોતા હતા કે હમણાં પહેલી પેશી મારા મોઢામાં પડશે. વિનોબાજીની માએ એક વાટકી લીધી, વાટકીમાં એક પેશી મૂકીને પછી કીધું, વિનિયા જા આ બાજુમાં જઈને દઈ આવ. ઝાડ ભલે આપણા ઘરમાં ઉગ્યું હોય પણ એ લોકોએ પણ જોયું છે એટલે એનો પેલો ભાગ કાઢવો જોઈએ. એને દઈને આવ્યા પછી વિનોબાજીને થયું હવે ચોક્કસ મારો વારો લાગશે. ફરી એકવાર એ જ થયું કે હવે તું આ બાજુના ઘરમાં દઈ આવ. ફરી કહ્યું કે દાદાને દઈ આવ, અને છેલ્લે કહ્યું કે હવે આ ચાર પેશી છે તમે બધા બેસીને નિરાંતે ખાઓ. ભાઈશ્રી, જ્યારે વિનોબાજીએ ભૂદાન યાત્રા કરી ત્યારે પત્રકારોને પૂછ્યું કે આ ભૂદાનનો મૂળભૂત ખ્યાલ આપને ક્યાંથી મળ્યો, ત્યારે વિનોબાજીએ પત્રકારોને જવાબ આપ્યો અને એ જવાબમાં પ્રસંગ કહ્યો, અને એને કહ્યું કે હું નાનો હતો ત્યારે મારી માએ એમ શીખ્યું હતું કે હકીકતમાં દે તે દેવ અને રાખે તે રાક્ષસ.